गायत्री बाळको स्वस्तिक शिक्षण संकुल आजना ऑनलाइन विडियो में हूँ तमारू फरीथी एकवार स्वागत करू छू। तो चलो बाळको बधा ज जणे दिवाळी नी अंदर मजा करी हशे, फटाकड़ा फोड़या हशे, पछी नवा नवा कपड़ा पहेर्या हशे। तो चलो हवे आपणे घणी बधी मजा करी लीधी छे, हवे आजे आजथी आपणे भणवानी शरूआत करीशुं। बधा ज जण गुजरातीनी नोट लईने बेसी जाओ। तो चलो बाळको आज आप गुजराती विषय की अंदर शू शीखवाना छे, तो जो शब्दों त्रण वार वाँचो अने नोटबुक में सुंदर अक्षरे लखो। एटले कि अहीं बे अक्षरवाला शब्दों अने त्रण अक्षरवाला शब्दों जे आज आप वाँचीने लखीशू। तो चलो बाळको तमने मैं कक्को शीखवाड़ी दीधो छे, एटले कि गुजराती मूळाक्षरों मैं तमने आगळ शीखवाड़ेला छे, तमे बधा भूली तो नथी गया ने। चलो हवे आपणे शब्दों वाँचवानी अने लखवानी शुरुआत करीशू। तो जो बाळको आने शू कहेवाय छे, न ड, एटले के शू थशे, न ड, नड। तो आपणे आवी रीते वाँची वाँचीने शब्दों लखीशू, तमारे पण मारी साथे साथे वाँचीने शब्दों लखवाना छे। चलो बाळको फर एटले के फर, पछी आने शू कहेवाय, भम, भम, आने मध, मध, पछी आने नख, नख, पछी आने फळ, फळ, भय, भय, रफ, रफ, पछी पद, पद, भज, भज, र ज, रज, ल ठ, लठ। चलो फरीथी आपणे नीचेना शब्द જોઈશું, ल च, लच, ल प, लप, ल ट, लट, म द, मद, पछी नीचे ब थ, बथ, त र, तर, श त, शत, अने श ख, श। तो जो बाळको अत्यारे आपणे बे अक्षरवाळा शब्दों वाँचीने लख्या छे, हवे आपणे त्रण अक्षरवाळा शब्दों वाँचीने लखीशू। तो चलो बाळको, क म र, આખું શબ્દ કઈ રીતે વંચાશે બાળકો, કમર। ચલો ક ટ ર, કટર, ખ ત મ, ખતમ, જ ર ખ, જરખ, ત ર લ, તરલ, દ ડ બ, દડબ, પછી નીચે ફ અણ શ, ફણશ, પછી બ અળ દ, બળદ, ભ ર ડ, ભરડ, પછી નીચે વ ર ત, વરત, શ દ ય, શદય, હ ર સ, હરશ। નીચેના શબ્દ વાંચીશું બાળકો, ઈડર, ઈડર, પછી ઉપર, ઉપર, સરળ, સરળ, પછી વચન, વચન, રબર, રબર, અને છેલ્લું લસણ, લસણ। તો જો બાળકો આપણે નોટબુકની અંદર શબ્દો વાંચ્યા છે, તમારે પણ મારી જેમ સારા અક્ષરે આ શબ્દો લખવાના છે, તો આટલું હોમવર્ક તમારે નોટબુકની અંદર કરવાનું છે। ચલો હવે હું તમને સ્વાધ્યાય પોથીની અંદર બતાવી દઉં છું। તો ચલો બાળકો બધા જ જણ ગુજરાતીની સ્વાધ્યાય પોથી લઈને બેસી જાઓ। આપણે એની અંદર આગળ કયો યુનિટ આવ્યા હતા, તો જો બાળકો પાના નંબર 33 ઉપર યુનિટ નંબર 81। તો જો
આની અંદર કેટલા બધા શબ્દો આપેલા છે બાળકો, તો આ બધા જ શબ્દો આજે આપણે વાંચીશું. તો ચલો આને શું કહેવાય, નળ, નટ, નક, નળ, નભ, પણ, પર, પટ, પચ, પદ, પછી ફર, ફટ, ફળ, ફઈ અને ફશ. હવે જે બાકીના શબ્દો છે એ તમારે જાતે વાંચવાના છે બાળકો, પછી યુનિટ નંબર 82માં. તો જુઓ અહીંયા શું આપેલું છે બાળકો, સઈ, સર, શળ, શટ, શટ. પછી ત્રણ અક્ષરવાળા શબ્દો લઈશું આપણે, ઈસમ, ઈતર, ઈયળ, ઈકળ, ઈશપ. તો આવી રીતે તમારે શબ્દો વાંચવાના છે. ચલો હવે આપણે પાછળ પાના નંબર 34 ઉપર, યુનિટ નંબર 83. તો આની અંદર પણ ત્રણ શબ્દવાળા અક્ષરો છે બાળકો. હું તમને અમુક અમુક શબ્દો વાંચીને બતાવું છું. કલમ, કટર, કપટ, કલન અને કસમ. પછી યુનિટ નંબર 84માં ધબક, ધડક, ધરમ, ધવલ, ધમણ. યુનિટ નંબર 85માં બાળકો ભરણ, ભજન, ભગત, ભવન, ભમર. હવે યુનિટ નંબર 86માં તો જુઓ શતક, શકલ, શટર, શયન અને શરત. તો જુઓ બાળકો મેં તમને દરેક યુનિટની અંદર થોડાક થોડાક શબ્દો વાંચીને બતાવ્યા છે. હવે તમારે શું કરવાનું છે, નોટબુકની અંદર મેં તમને જેટલું લખાવ્યું છે એટલું જ લખવાનું છે. હવે આ જે બધા શબ્દો છે એ તમારે જો લખવા હોય તો તમે તમારી ઘરકામની નોટમાં લખી શકો છો. એટલે કે તમે ઘરે કોઈ નોટ બનાવી હોય તેની અંદર તમારે લખવા હોય તો તમે લખી શકો છો. બાકી મેં તમને જે નોટબુકમાં લખવાનું કીધું છે એટલું તમારે નોટબુકમાં વાંચીને શબ્દો લખવાના છે. બરાબર ને બાળકો? તો જો આજે આપણે યુનિટ નંબર 81, 82, પછી યુનિટ નંબર 83, 84, 85 અને 86 એમાંથી થોડાક થોડાક શબ્દો લઈને આપણે નોટબુકની અંદર લખ્યા છે. બાકીના શબ્દો તમારે જાતે વાંચીને લખવાના છે. તો ચલો બાળકો હવે આપણે પછીના વિડીયોમાં મળીશું. જય ગાયત્રી બાળકો.